જામ સાહેબ ના વિરોધ માં શરૂ થયેલી દાંડી યાત્રા આજે ગાંધીનગર આવી પહોંચી છે. આઠમા દિવસે ગાંધીનગર ના આજે પાટનગર છે ત્યાં આ રેલી આવી પહોંચી છે. આપણી સાથે યુવરાજજી જોડાયેલા છે. યુવરાજજી, આજે આઠમો દિવસ અને આ એક ગાંધીનગર જ્યાં વિદ્યાર્થીઓને ઢસડવામાં આવ્યા અને ફરીથી ગાંધીનગર માં ઉજાગર કરવા અને અત્યારે વર્તમાનમાં જે આ કાળો કાયદો લેવો છે એ કાળા કાયદાના વિરોધમાં આજ ગાંધીનગર માં રહી અને અમે ગાંધીનગર માં ત્યાં કાયદો કાળો કાયદો રદ કરાવીશું. ચેતરભાઈ, જયારે આપણે પાડોશી રાજ્ય ની વાત કરવામાં આવે ત્યાં માણસો છે અને શોષણ કરે છે યુવાનો. આજે 18,000 પગાર મળવો જોઈએ, 19,000 મળવો જોઈએ, 12,000 અને સરકાર ને હપ્તા આપે છે, સરકાર ને પાટી પણ આપે છે. એવી જ નીતિ આ શિક્ષકો માં કરવાની છે, એનો અમે વિરોધ કરીએ છીએ. સાથે સાથે જ્ઞાન સહાયક ભરતી થવાથી સરકારના ભાજપના મળતી અને નોકરી પર લગાડવામાં કારસ્તાન છે. એમાં અમારી અનામત પણ નષ્ટ થવાનું છે, અમારી રોસ્ટર પ્રથા પણ નષ્ટ થવાનું છે. એટલે અમે જ્ઞાન સહાયક નો સતત વિરોધ કરીએ છીએ. સરકાર આને રદ કરે, કાયમી શિક્ષકો ની ભરતી કરે. અગર આમ નહીં કરશે, આવનાર દિવસોમાં ભાજપના એમપી એમએલએને જોડાવો કરીશું, સરકારી કાર્યક્રમોનો પણ અમે બહિષ્કાર કરીશું. આજે ગાંધીનગર છે, આજે મહાસંમેલન પણ છે, કયા પ્રકારનું આખું આયોજન રહેશે? આજે અમારું સત્યાગ્રહ સાવણીકર મહાસંમેલન છે, હજારો યુવા અહીં ઉપસ્થિત થયા છે. એ સંમેલન બાદ અમે સાબરમતી આશ્રમ ખાતે જવાના છે, ગાંધીજીની પ્રતિમાને પણ ફુલહાર કરવાના છે. પછી પણ સરકાર જ્ઞાન સહાયક રદ નથી કરતી, શિક્ષકોની ભરતી નથી કરતી, તો આવનાર દિવસોમાં અમે ગાંધી ચિંતિયા માર્ગે રચનાત્મક કાર્યક્રમો આપતા રહીશું અને સરકારને ગોંધળવાના કાર્યક્રમો અમારા ચાલુ રહેશે. યુવરાજજી, તમારી પાસે આવી જે પ્રકારે ગાંધીજી શક્તિ ઉપાડી હતી, રેતીની કે જે કહેવાય કસમ ખાધી હતી તમે કે આ પ્રથા છે તે નાબૂદ કરાવીને જ રહેશો. આ ગાંધીનગર પણ પહોંચી ગયા છે, પરંતુ આના હજી કોઈ સમાચાર નથી. અત્યારે ખાસ કરીને જોવા જઈએ તો મહારાષ્ટ્રમાં જે કહી શકાય કે નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ જે કોન્ટ્રાક્ટ પ્રથા છે એને બંધ કરી અને કાયમી આ ભરતી ચાલુ કરી, તો એનો મતલબ તો એ સ્પષ્ટ છે કે ગુજરાતના યુવાનોની ચિંતા નથી. ગુજરાતના યુવાનો નરેન્દ્ર મોદી સાહેબ માટે પારકા છે અને મહારાષ્ટ્રમાં જયારે કહી શકાય કે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે મહારાષ્ટ્રમાં એને સીટોનો ખતરો છે, એ સીટોનો ખતરો ધ્યાનમાં રાખી અને અલગ અલગ પ્રકારના નિર્ણયો એટલે કે કોન્ટ્રાક્ટ પ્રથા નિર્ણય રાજસ્થાનના પેપર લીકેજ ઉપર રાખે તો ગુજરાતમાં સૌથી વધારે પેપર લીકેજની ઘટનાઓ બની છે, તો ત્યાં નરેન્દ્ર મોદી સાહેબ મૌન બેસી જાય છે. અને જયારે ખરેખર નિર્ણય લેવામાં આવે ત્યારે યુવાનોના ભવિષ્ય છે તે હંમેશા ચેડા કરવામાં આવી રહ્યા છે અને ગુજરાતના યુવાનોને પારકા કરવામાં આવી રહ્યા છે. અગાઉ પણ ગાંધીનગરમાં તમે અનેક આંદોલન કર્યા ને એમાં સફળતા પણ મળી, તો શું લાગે છે આંદોલનને લઈને? આ આંદોલનમાં પણ અમને સફળતા મળશે. અત્યારે જે બેરી મૂંગી જે સરકાર છે જે અત્યારે યુવાનોનો અવાજ નથી સાંભળતી, યાદ રાખજો આગળના દિવસોમાં અમે આજ જે યુવાનો છે એ યુવાનોને લઈ વિધાનસભા પર આવી રહ્યા છીએ અને વિધાનસભામાં બેલ નગારા લઈને આવી રહ્યા છીએ. જે પણ લોકો આ જે શિક્ષણ વ્યવસ્થાનું ચીર હેરણ કરી રહ્યા છે એને આ ખુરશી ઉપર માથી ઉતારવા માટે આવી રહ્યા છીએ. યુવરાજભાઈ, અહીંયાથી વિધાનસભા પર નજીક છે, કઈ રીતે વિધાનસભા સુધી વાત પહોંચાશે? જો અમારે પોલીસ કરે છે, પોલીસ અમારી અટકાયત કરે છે, અત્યારે કોઈ પણ પ્રકારે અમારે અવાજ બનાવેલો જે પ્રયાસ થશે તો અમે સવિનય કાનૂન ભંગ કરીશું અને અસહકાર કરીશું. આ વિધાનસભા જે ગુજરાતની જે ધરા અત્યારે આજે સંભાળી છે અને ગુજરાતની ધરા આપણે જ્યાંથી ચાલે છે એ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે. તેમની સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ જે દ્રશ્ય તમને બતાવવા માંગીશ કે જે વિદ્યાર્થીઓ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને તેઓ ગાંધીનગર તરફ આગળ વધી રહ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે હાલ ત્યાં વિદ્યાર્થીઓનું મહાસંમેલન છે અને ત્યાં કેટલાક કાર્યક્રમો પણ જ્ઞાન સહાયકને લઈને યોજાવાના છે. ત્યારે અમે તમને આ રેલીના પળપળના અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો.